नमस्कार सेंट जेवियर्स स्कूल आई गुजराती माध्यमिक क्लास में आपको स्वागत है। आगे आपने दोनों ट्रोन में हिंदी मीडियम में तो मूव कर गए डाकिया आया। डाकिया एक टपल एक गीत सुन लो टपलियों को। डाकिया डाक लाया डाक लाया डाकिया डाक लाया खुशी का व्यवसायी रीते कोण करे
वाणन तो एने हिंदी में शू कहवाय नाई। पछी रोज तो रोटली शाक ने दाळ भाती पर तेवार आवे तो मिठाईओ पण बने पण हवे जमानो एवो थई गयो छे के मम्मी पण काम करता होय तो समय ना मळे अचानक मेहमान आवी जाय तो शू करवानुं तो बारे थी मिठाई लेवी पड़े तो मिठाई बनावानुं ने वेचवानुं काम कोण करे गुजराती में पण हलवाई कहीए ने हिंदी में पण एने हलवाई ज कहेवाय। पछी आभूषण श्रृंगार छे ए बहु वर्षो थी चाली आवी सदियों थी चाली आवती एक शोक छे स्त्रियों ने तो खास श्रृंगार करवानो तो दागीना બનાવવા છોકરાઓ પણ કઈ ઓછા નથી પહેરતા પુરુષો પણ એટલા જ પહેરે છે તો સોના ચાંદીના દાગીના કોણ બનાવે સોનું એને હિન્દીમાં શું કહેવાય સુના। પછી અલગ અલગ કપડાં પહેરવા તો ગમશે તહેવારોમાં તો પાછા અલગ અલગ તૈયાર રહીએ છીએ પણ કોઈક તો સીવતું હશે ને તો કપડાં સીવવાનું કે ફાટી ગયા હોય એને સાંધવાનું કામ કોણ કરે દરજી તો હિન્દીમાં પણ એને દરજી જ કહેવાશે। તો આ બધી વ્યક્તિઓ એવી છે ભણાવવાનું કામ શિક્ષક કરશે દવા આપવાનું કામ ડોક્ટર કરશે બગીચાનું કામ જે કરી દેશે એ માળી હશે તો આ બધાની સેવાઓની આપણને દરકાર છે આ બધાની સેવાઓના લીધે આપણું જીવન ખૂબ સારી રીતે ચાલે છે। આપણે બારમા પાઠમાં આપણે એક વચનમાંથી બહુ વચન કરતા આપણે જોયું એમાં નિયમ આપણે જોયો હતો કે કેટલાક સ્ત્રી જાતિના દીર્ઘ ઈકાર એટલે પાછળ દીર્ઘ ઈ આવતો હોય એવા શબ્દોનું બહુવચન કરતી વખતે દીર્ઘ ઈ ને પહેલા હ્રસ્વ ઈ કરી નાખવાનું અને પછી યા લગાવી દેવાનું પાછળ તો એ બહુવચન થઈ જાય। આ પાઠમાં આપણે શીખવાનું છે કેટલાક અકાર મતલબ અંતમાં અ આવતો હોય બોલો ખબર બોલશો ખબર તો છેલ્લે અ સંભળશે તો કેટલાક અકાર સ્ત્રી જાતિના શબ્દો છે એનું બહુવચન જો આપણે કરવું હોય તો અનું એ થઈ જાય તો મતલબ જે છે એમ જ રાખવાનું અ તો છે ર ઉપર એની માત્રા ગુણ સ્વર સાથે લગાવી દેશો તો બહુવચન થઈ જશે। ખબર ખબરે પુસ્તક તો એમને લખી નાખો છેલ્લો અક્ષર જે છે એમાં અ તો આવેલો છે એના ઉપર એની માત્રા અનુસ્વાર સાથે કરી નાખો। પુસ્તકે મશીન લખી નાખો ન માં અ આવે છે એની માત્રા કરી અને બહુવચન કિતાબ કિતાબી મા માતે તો કેટલાક અકારાંત સ્ત્રીલિંગ શબ્દોને બહુવચનમાં કરતી વખતે એ કારાંત એની માત્રા અનુસ્વાર સાથે કરવાથી બહુવચન થઈ જાય છે। પછી કેટલાક આકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે એટલે અંતમાં આ આવતું દાખલા તરીકે જુઓ માલ લા બોલી જે છે એ આ સાંભળે છે તો કેટલાક આકારાંત સ્ત્રીલિંગ શબ્દોનું બહુવચન કરવું હોય ત્યારે આનું એ અર્ધચંદ્રાકાર ઉપર અનુસ્વાર કરી નાખીએ છોકરી તો શું થઈ જશે તો ચૌદમા કાવ્યમાં આપણે ટપાલી વિશેની જાણકારી મેળવી એમાં આવતા અગ્ર શબ્દો જોયા પાઠમાં આવતી ખાલી જગ્યા જોઈ આપણે એક વચનમાંથી બહુવચન કરવાના નિયમો જોયા આપણે હવે આગળ આપણે અનુસ્વાધ્યાય જોઈશું।